નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક શિક્ષણ સંકુલના ઓનલાઈન વિડિયોમાં હું ચિરલ પ્રજાપતિ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 સામાન્ય જ્ઞાન વિષયમાં જોઈશું આગળના યુનિટ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે 13 યુનિટ સુધી શીખી ગયા હતા. હવે આજે જોઈશું યુનિટ નંબર 14. તો દરેક વિદ્યાર્થી મિત્ર, યુનિટ નંબર 14 અને પાના નંબર 11 પર જોવાનું છે. એમાં જો વિદ્યાર્થી મિત્રો, તમારો પ્રશ્ન શરૂ થાય છે 131 નંબરથી. તો અહીં 131 નંબરનો પ્રશ્ન છે, યુનિટ 14 આપેલો છે. એમાં 131 નંબરનો પ્રશ્ન છે કે વજનનો મુખ્ય એકમ કયો છે. તો વજનનો મુખ્ય એકમ આવે વિદ્યાર્થી મિત્રો, તો કયો આવે? કિલોગ્રામ. કયો આવે? કિલોગ્રામ. એટલે કે એનો મુખ્ય એકમ જે વજન આપણે કરીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, જોજો, સામાન્ય રીતે તમને સમજવામાં આવ્યું હશે અથવા સાંભળવામાં આવ્યું હશે કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ છીએ ત્યારે એનું વજન આપણે હંમેશા કિલોગ્રામમાં કરીએ છીએ. એટલે કે વજનનો મુખ્ય એકમ કિલોગ્રામ છે. જો ગ્રામમાં લેશો વિદ્યાર્થી મિત્રો, તો ગ્રામનું વજન કાંટો મૂકવામાં આવશે, અને કિલોનો લઈશું તો કિલોનું વજન મૂકવામાં આવશે. એટલે કે એનો મુખ્ય એકમ કિલોગ્રામ છે. હવે 132 નંબરનો પ્રશ્ન છે, 1 કિલોગ્રામના ગ્રામ કેટલા થાય? 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 1000 ગ્રામ. હવે એ જ રીતે 133 નંબરનો પ્રશ્ન છે કે વસ્તુનું વજન કરવા માટે શાનો ઉપયોગ થાય છે? વસ્તુનું વજન કરવા માટે શેનો ઉપયોગ થાય વિદ્યાર્થી મિત્રો? તો ત્રાજવા અથવા વજન કાંટાનો. શેનો? ત્રાજવા અથવા વજન કાંટાનો. હવે એ જ રીતે 134 નંબરમાં જોઈશું, ભરૂચ જિલ્લામાં કયો વડ પ્રખ્યાત છે? તો તમને ખબર હશે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ત્યાં પ્રવાસે પણ ગયા હશે કે ભરૂચ જિલ્લાનો કબીર વડ પ્રખ્યાત છે. હવે એ જ રીતે 135 છે, બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? હવે બારડોલી સત્યાગ્રહ આવે તો કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? સરદાર પટેલે. કોણે લીધી હતી? તો સરદાર પટેલે. હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે અત્યારે સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેનો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ત્યાં પ્રવાસે પણ ગયા હશે અને જોયું પણ હશે, છે ને વિદ્યાર્થી મિત્રો? અને જો ન જોયું હોય તો તમારે મમ્મી પપ્પાને શું કહેવાનું છે કે જ્યારે આપણી સ્કૂલનું વેકેશન પડે ત્યારે તમારે ત્યાં મુલાકાત લેવાની છે. હવે વિદ્યાર્થી મિત્રોએ જે સરદાર પટેલનું સ્ટેચ્યુ છે ને એ તમે જોશો ને, તો એમાંથી તમને ઘણું બધું તમારા ભણવાલાયક પણ તમને જાણવા મળશે. હવે એની ઊંચાઈ કેટલી છે? તો 182 મીટર. તમારે યાદ રાખવાનું 182 મીટર. હવે એ જ રીતે 136 નંબરનો પ્રશ્ન છે, બનાસકાંઠા જિલ્લાના કેટલા તાલુકા છે? તો બનાસકાંઠા જિલ્લાના તાલુકા 14 છે. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 14. તો તમારે લખી દેવાનું 14. 137 નંબરનો પ્રશ્ન છે, સયાજીરાવ કયા શહેરના મહારાજા હતા? તો સયાજીરાવ આવશે એટલે આવશે વડોદરા. અને તમને ખબર છે કે ત્યાં સયાજી ગાયકવાડનો એક જૂનો મહેલ પણ વડોદરામાં આવેલો છે. અને જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું મામાનું ઘર વડોદરા બાજુ હશે તો તેમણે પણ જોયેલું હશે કે સયાજીરાવ ગાયકવાડ વડોદરાના મહારાજા હતા. 138 નંબરનો પ્રશ્ન છે, મહાસુદ પાંચમે કયો તહેવાર આવે છે? એટલે કે મા મહિનાની પાંચમે કયો તહેવાર આવે છે વિદ્યાર્થી મિત્રો? તો વસંત પંચમી. શેનો આવે છે? વસંત પંચમી. 139 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો સૌથી પહેલા મુખ્યમંત્રી હતા ડૉક્ટર જીવરાજ મહેતા. કોણ હતું? ડૉક્ટર જીવરાજ મહેતા. એ જ રીતે 140 નંબરનો પ્રશ્ન છે, સરદાર પટેલ યુનિવર્સિટી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો સરદાર પટેલ યુનિવર્સિટી આવશે એટલે આવશે આણંદ. કયા જિલ્લામાં વિદ્યાર્થી મિત્રો? આણંદ. તો તમારે જવાબમાં લખવાનું છે આણંદ. હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપેલો છે યુનિટ નંબર 15. યુનિટ નંબર 15 અને આપણે યુનિટ નંબર 14માં 131 થી 140 પ્રશ્નો જોઈ ગયા. હવે યુનિટ નંબર 15નો 141 નંબરનો પ્રશ્ન છે, સાંજે મેઘધનુષ કઈ દિશામાં દેખાય છે? તો મેઘધનુષ વિદ્યાર્થી મિત્રો આવે તો કઈ દિશામાં દેખાય? તો હંમેશા મેઘધનુષ પૂર્વ દિશામાં દેખાય. એટલે કે સાંજે મેઘધનુષ પૂર્વમાં દેખાય છે. તો તમારે એક વાક્યના જવાબમાં લખી દેવાનું પૂર્વમાં. હવે એ જ રીતે જોઈશું પ્રશ્ન નંબર 142. અહીં આપેલું છે, ડાંગ જિલ્લાનું વડું મથક કયું છે? તો ડાંગ જિલ્લાનું વડું મથક કયું આવશે વિદ્યાર્થી મિત્રો? આહવા. કયું આવશે? આહવા. પછી 143 નંબરનો પ્રશ્ન છે, સંત મેકરણ ગુજરાતના કયા જિલ્લામાં થઈ ગયા?
संत मेकरण नाम आवे એટલે આપણે કયો જિલ્લો યાદ આવે કચ્છ તો તમારે લખી દેવાનું કચ્છ એટલે કે સંત મેકરણ ગુજરાતના કચ્છ જિલ્લામાં થઈ ગયા છે હવે અહીં કે છે પરુણાગત એટલે શું પરુણાગત એટલે મહેમાનગતિ શું થાય વિદ્યાર્થી મિત્રો મહેમાનગતિ તમારા ઘરમાં જો ઘરડા દાદા દાદી હોય ને તો તમને એમને પૂછો કે દાદી પરુણાગત એટલે શું થાય તો એમને તમને ફટોફટ કહી દેશે કે કોઈની ઘરે આપણે મહેમાનગતિ કરીએ ને એને પરુણાગત કહેવાય એટલે કે આ બહુ જૂનો શબ્દ છે પરુણાગત એટલે મહેમાનગતિ 145 નંબરનો પ્રશ્ન છે મહાસાગરનું પાણી સ્વાદે કેવું હોય છે તો મહાસાગરનું પાણી ખારું હોય કેવું હોય વિદ્યાર્થી મિત્રો ખારું તમે કોઈ દિવસ દરિયા કિનારે ગયા હોય વિદ્યાર્થી મિત્રો તો જો તમે દરિયાનું પાણી પીવો ને તો તમને કેવું લાગે ખારું લાગે કેવું લાગે ખારું લાગે હવે એ જ રીતે જો 146 નંબરનો પ્રશ્ન છે ઘડિયાળના મોટા કાંટાને શું કહેવાય તો મેં તમને કીધું છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે ઘડિયાળ જોતા હોય તો ઘડિયાળમાં જે મોટો કાંટો હોય બે કાંટા આપેલા હોય કલાક કાંટો અને મિનિટ કાંટો એમાં જે મોટો કાંટો હોય એને આપણે કહીશું મિનિટ કાંટો અને જે એકદમ પાતળો કાંટો દેખાય છે એને કહીશું સેકન્ડ કાંટો જે ફટોફટ ફરતો દેખાય છે એટલે કે મોટા કાંટાને આપણે કહીશું મિનિટ કાંટો અને જો નાનો કાંટો આવે તો કહેવાય કલાક કાંટો હવે 147 નંબરનો પ્રશ્ન છે એક વર્ષના કેટલા મહિના થાય તો એક વર્ષના કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 12 કેટલા થાય 12 148 નંબરનો પ્રશ્ન છે ઓગસ્ટ મહિનાના કેટલા દિવસ હોય છે તો ઓગસ્ટ મહિનાના કેટલા હોય વિદ્યાર્થી મિત્રો 31 હવે દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે તમારે જો શું કરવાનું છે દરેકનું ધ્યાન વિડીયોમાં જોઈએ અહીં મેં શું કરેલું છે આ રીતે મુઠ્ઠી વાળેલી છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ રીતે મુઠ્ઠી વાળી લેવાની હવે જો તમારે મહિના ગણવા હોય કે 31 ક્યારે આવે 30 ક્યારે આવે તો જુઓ અહીં જે ઉપરનો ઢેબાવાળો ભાગ છે ત્યાં જાન્યુઆરી નીચે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન પછી અહીં આવશે જુલાઈ પછી ત્યાંથી આવશે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર હવે જે ઉપરના ભાગમાં મહિનો આવશે વિદ્યાર્થી મિત્રો ત્યાં કેટલા આવશે 31 અને નીચેના ખાડામાં આવશે 30 ઉપરનો જે ટેબો છે ત્યાં આવશે 31 નીચેના ખાડામાં આવશે 30 તો જુઓ જાન્યુઆરી 31 ફેબ્રુઆરી 28 કે 29 તમારે યાદ રાખવાનું કે ફેબ્રુઆરી 28 કે 29 પછી માર્ચ 31 એપ્રિલ 30 મે 31 જૂન 30 જુલાઈ 31 પછી ત્યાંથી ઓગસ્ટ ઓગસ્ટ 31 સપ્ટેમ્બર 30 ઓક્ટોબર 31 નવેમ્બર 30 અને ડિસેમ્બર 31 આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરળ રીતે યાદ રાખી શકીએ છીએ તો દરેક વિદ્યાર્થી મિત્રે આ રીતે યાદ રાખી દેવાનું છે અને આ જો તમે ઢબ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો તો તમને ગણિત વિષયમાં પણ એકદમ સરળ રીતે તમે શીખી શકશો કારણ કે ગણિત વિષયમાં પણ તમને આવા પ્રશ્નો પૂછવામાં આવે છે તો ઓગસ્ટ મહિનાના દિવસ હોય એટલે તમારે આ રીતે ગણતરી કરીને લખી દેવાનું 31 આ રીતે કોઈ પણ મહિનાના જો તમને દિવસ પૂછવામાં આવે તો તમને આ રીતે ફટોફટ આવડી જશે ખાલી તમારે યાદ શું રાખવાનું છે ફેબ્રુઆરી 28 કે 29 હવે એ જ રીતે 149 નંબરનો પ્રશ્ન છે એક વર્ષના કેટલા દિવસ થાય હવે એક વર્ષ બરાબર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 365 દિવસ કેટલા થાય 365 દિવસ હવે એ જ રીતે જો વિદ્યાર્થી મિત્રો અહીં યુનિટ 16 શરૂ થાય છે પ્રશ્ન નંબર 2થી ક્યાંથી શરૂ થાય છે પ્રશ્ન નંબર 2થી તો જો વિદ્યાર્થી મિત્રો નીચે યુનિટ 16માં આપેલું છે નીચેની ખાલી જગ્યાઓ પૂરો એમાં ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો તો ખાલી જગ્યામાં આપણે સાચો શબ્દ લખવાનો છે તો અહીં આપણને આપેલું છે કબૂતરનું બીજું નામ ખાલી જગ્યા છે તો તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે કબૂતરને આપણે બીજા નામે કયા ઓળખીએ છીએ તો પારેવું કયું આવશે પારેવું એ જ રીતે બીજા નંબરનો પ્રશ્ન છે શાંતિનો સંદેશો પહોંચાડવા ખાલી જગ્યા કબૂતર ઉડાડવામાં આવે છે તો જ્યારે શાંતિનો સંદેશો પહોંચાડવો હોય ત્યારે સફેદ રંગનું કયું વિદ્યાર્થી મિત્રો સફેદ રંગનું કબૂતર તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જોયું પણ હશે સફેદ કબૂતર તો પહેલાંના જમાનામાં શું હતું વિદ્યાર્થી મિત્રો રાજા મહારાજા એકથી બીજી જગ્યાએ જ્યારે સંદેશો મોકલવાનો હોય ત્યારે પારેવાને જે એટલે કે સફેદ રંગનું જે કબૂતર હોય એને મોકલતા
હતા એટલે કે એને આપણે શાંતિનો સંદેશો મોકલવા માટે સફેદ કબૂતર ઉડાડીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો ટેલિફોન દ્વારા આપણે એકબીજાના સમાચાર પૂછીએ છીએ અને અત્યારે તો સરળ થઈ ગયું છે મોબાઈલ, કે તમે જે ખૂણે બેઠા હોય ત્યાં વાત કરી શકો છો. તો અહીં શાંતિનો સંદેશો પહોંચાડવા માટે સફેદ કબૂતર ઉડાડવામાં આવે છે. હવે ત્રીજા નંબરમાં છે, આકૃતિ વડે જેટલી જગ્યા રોકાય તેના માપને ખાલી જગ્યા કહેવાય. તો અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિ વડે જેટલી જગ્યા તમે રોકો છો એને આપણે શું કહીશું? ક્ષેત્રફળ. શું કહીશું? ક્ષેત્રફળ. હવે તમે જે જગ્યા પર બેઠા છો વિદ્યાર્થી મિત્રો, એટલે કે તમે જ્યાં જગ્યા રોકેલી છે એ જગ્યાને આપણે શું કહીશું? ક્ષેત્રફળ. શું કહીશું? ક્ષેત્રફળ. હવે જ રીતે ચોથા નંબરમાં છે, કુદરતી સંપત્તિ સાચવવી હોય તો કુટુંબો ખાલી જગ્યા હોવા જોઈએ. તો આપણે જો કુદરતી સંપત્તિ સાચવવી હોય વિદ્યાર્થી મિત્રો, તો કુટુંબો નાના હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? નાના. અને તમે સાંભળ્યું પણ હશે કે નાનું કુટુંબ સુખી કુટુંબ. હવે એ જ રીતે પાંચમા નંબરમાં છે, હનુમાનજી ખાલી જગ્યાના ભક્ત હતા. તો હનુમાનજી હંમેશા કોના ભક્ત હતા? શ્રીરામના. તમે ઘણી બધી સિરિયલોમાં પણ જોયું હશે કે હનુમાનજી હંમેશા કોનું રટણ કરતા હતા? શ્રીરામનું. કોનું? શ્રીરામનું. હવે એ જ રીતે જુઓ વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, કીડીને ખાલી જગ્યા પગ હોય છે. તો કીડીને કેટલા પગ હોય? છ પગ હોય. અને તમારા ઘરમાં જો વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ કીડી ફરતી હોય તો તમે ધ્યાનથી એના પગ ગણી જોજો, તો કેટલા હશે? છ પગ હોય. હવે એ જ રીતે સાતમા નંબરમાં છે કે ગિરનારની તળેટીમાં ખાલી જગ્યા શહેર વસેલું છે. તો ગિરનારની તળેટીમાં કયું આવશે વિદ્યાર્થી મિત્રો? જૂનાગઢ. કયું આવશે? જૂનાગઢ. એટલે કે ગિરનારની તળેટીમાં જૂનાગઢ શહેર વસેલું છે. આઠમા નંબરનો પ્રશ્ન છે, દિવાળી પછી ખાલી જગ્યાની ઋતુ શરૂ થાય છે. તો દિવાળી પછી આવશે કયું વિદ્યાર્થી મિત્રો? શિયાળાની ઋતુ. કઈ ઋતુ? શિયાળાની. એટલે કે જ્યારે દિવાળી પૂરી થાય પછી ઠંડીની શરૂઆત થાય છે. હવે ઠંડીની ઋતુને આપણે કઈ કહીએ? શિયાળાની ઋતુ. કઈ? શિયાળાની ઋતુ. એ જ રીતે જોઈશું પ્રશ્ન નંબર નવ. જોઈશું નવ નંબરની ખાલી જગ્યા, કાર્તક સુદ પૂનમના દિવસે ખાલી જગ્યાનો તહેવાર આવે છે. તો કાર્તક સુદ પૂનમ એટલે કઈ થાય વિદ્યાર્થી મિત્રો? દેવ દિવાળી. કઈ થાય? દેવ દિવાળી. તમને ખબર છે આસો મહિનાનો છેલ્લો દિવસ હોય એને આપણે દિવાળી કહીએ, અને કાર્તક સુદ પૂનમ આવે એટલે દેવ દિવાળી, જેને આપણે દેવોની દિવાળી કહીએ છીએ. હવે એ જ રીતે દસમા નંબરની ખાલી જગ્યા છે, અખાત્રીજના દિવસે ખેડૂતો ખાલી જગ્યાના સુકન કરે છે. તો અખાત્રીજના દિવસે ખેડૂતો કોના સુકન કરે? ખેતીના. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મમ્મી પપ્પાને ગામડે ખેતીવાડી પણ હશે, તો એમને ખબર હશે કે અખાત્રીજના દિવસે આપણે શું કરીએ છીએ? કંકુ વડે ખેતીવાના જે ઓજારો હોય એની પૂજા કરીએ છીએ, અને ખેતીના સુકન એ રીતે આપણે અખાત્રીજના દિવસે કરીએ છીએ, અને ગોળ દાણા ખાઈને એને વધાવી લઈએ છીએ. એટલે અહીં ખાલી જગ્યામાં તમારે લખવાનું છે, અખાત્રીજના દિવસે ખેડૂતો ખેતીના સુકન કરે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 14, 15 અને 16 શીખ્યા. તો દરેક વિદ્યાર્થી મિત્રએ પોતાની સ્વાધ્યાય પોથીમાં યુનિટ 14, 15 અને 16 સુધી પૂરી દેવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના જે યુનિટ છે આપણે હવે પછીના વિડીયોમાં શીખીશું. જય ગાયત્રી.